આ કાર્યક્રમમાં આપણે બહુ જ સુંદર કાર્ડશીટનો એક માણસ બનાવીશું, જે એના હાથ અને પગને તમે જેમ ફાવે તેમ હલાવી શકશો. આ જેવો એક કાર્ડશીટ છે જેના ઉપર માણસનું ધડ બનાવ્યું છે અને એનાથી હાથ અને પગ બનશે. સૌથી પહેલાં બહારની લાઇનથી કટ કરી લઈશું, પછી એના જે ચાર ખૂણા છે એને થોડા ગોળાકાર કાપી લઈશું. અને આ બહુ જ જરૂરી છે આ મોડેલ માટે, આનાથી આ મોડેલને ફેરવવામાં મદદ મળશે. તમે જોઈ શકો છો કે માણસના હાથ પગ ધડ બધું જ બની ગયું છે. હવે પગના બંને કટ કરેલા ભાગ લઈ એને એકબીજા પર મૂકી એટલે કે ઓવરલેપ કરી સ્ટેપલ એટલે જોઈન કરી લઈશું. તમે જોયું આપણે એક ભાગને આ રીતે હલાવી શકીએ છીએ, મરજી મુજબ આપણે એને હલાવી શકીએ છીએ. આવી રીતે આપણે ખભાને પણ હાથની સાથે જોડીએ છીએ સ્ટેપલ કરીને. પછી ખભા અને હાથને શરીર સાથે જોડીશું. આ રીતે આપણે બધા જ પાર્ટ જોઈન કરી લઈશું. હવે આપણે માણસના હાથને શરીર સાથે આ રીતે લાઇનમાં જોડીશું અને 45 ડિગ્રી પર સ્ટેપલ કરીશું. આનાથી તમે જોઈ શકો છો આપણે હાથને ઉપર નીચે કરી શકીએ છીએ. આની વિશેષતા એ છે કે આપણે હાથ અને પગને જે ખૂણા પર રાખવા હોય ત્યાં રાખી શકીએ છીએ. આનાથી ઘણી બધી સંભાવના મળે છે. આ એક એનિમેશનનું મોડેલ પણ કહી શકાય. આપણે એક આ મોડેલથી એક દોડતો માણસ બનાવી શકીએ છીએ, તરતો માણસ કે યોગ કરતો માણસ, કસરત કરતો માણસ, કોઈ પોલીસ બનાવી શકીએ છીએ. ઘણી બધી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. જોયું અહીંયા તમે એવું લાગે છે કે આ માણસ દોડી રહ્યો છે. બંને પગને પાસે કરીને હાથને આ રીતે કરી એક વિશેષ સ્થિતિમાં માણસ ઊભો છે. આવી જ રીતે એક કાર્ડશીટ પર અમે હાડ પિંજરના બધા અવયવ બનાવ્યા છે. એક સાધારણ સ્ટીક કાર્ડશીટ છે, આ બધાને સ્ટેપલ કરીને જોઈન કર્યા છે. તમે જોઈ શકો છો કે હાડ પિંજર પીટીનો અભ્યાસ કરી રહ્યો છે, દોડી રહ્યું છે, ક્યારેક ઉઠક બેઠક કરી રહ્યું છે. તમામ પ્રકારની મજેદાર ક્રિયાઓ હાડ પિંજર કરી શકે છે. એક બહુ જ સરળ પ્રકારનું એનિમેશન છે અને આ બનાવવા માટે આપણને માત્ર એક સ્ટેપલર અને કાર્ડશીટ જોઈએ છે જે ઇઝીલી મળી શકે છે.